કાલોલ તાલુકાના પરુણા ગામમાં ફરજ બજાવતા તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસના બે હજાર રૂપિયા લેવાનું પરુણાના ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું છે કાલોલ તાલુકામાં આઠસો ઘરની વસ્તી ધરાવતું આ પરુણા ગામ છે અને આ ગામની અંદર મોટે ભાગે મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખેતમજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય ત્યારે આ પરુણા ગ્રામ પંચાયતમાં લગભગ બે હજાર લોકો દ્વારા સરપંચ અને તલાટી મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને ગામ લોકોના જણાવ્યા અનુસાર બોતેર જેટલા લાભાર્થીઓને તેનો લાભ મળ્યો હતો પરંતુ તેનો પ્રથમ ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ ગયો હતો અને તેના માટે લાભાર્થી પાસે બે હજાર રૂપિયાની માંગણી પણ કરવામાં આવી લાભાર્થીઓએ રૂપિયા ગામના તલાટી અને સરપંચે આક્ષેપો કર્યા છે ખરેખર આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે આપણે આગળ જોઈશું તો શું ખરેખર ગામ લોકોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે પૈસા લેવામાં આવ્યા હશે અને બીજા હપ્તાની ફાળવણી માટે પણ બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી બીજો હપ્તો જમા થયો નથી તેવું ગામ લોકોએ જણાવ્યું છે હાલ ચોમાસું પણ ચાલી રહ્યું છે ત્યારે આજે ભર ચોમાસામાં પરણા ગામના બોતેર પરિવારો ઘરની છત વિહોણા થયા હોવાના માટે જવાબદાર કોણ છે પ્રધાનમંત્રી આવાસ યોજના કે પછી ગામના પદાધિકારીઓ પરુણા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બોતેર જેટલા પ્રધાનમંત્રી આવાસ પાસ કરવામાં આવ્યા છે જેમાં એક આવાસ દીઠ રૂપિયા બે હજારની રકમ તલાટીને આપવામાં આવી છે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું તો હવે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાલોલના પરુણા ગામની ઘરની છત વિહોણા લાભાર્થીઓને કોઈ યોગ્ય ન્યાય મળશે કે નહીં